हेलो स्टूडेंट, चैप्टर 11 ની અંદર લાસ્ટ લેક્ચર માં આપણે વાત કરી છે આલ્કોહોલ ની બનાવટ વિશે, અને આજના લેક્ચર ની અંદર આપણે જોઈશું ફિનોલ ની બનાવટ વિશે। તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર। ફિનોલ ની બનાવટ માટે કુલ ચાર પ્રક્રિયાઓ છે જે આપણે 1 બાય 1 જોવાના છીએ। अंदर प्रथम प्रक्रिया डाउ पद्धति, हवे आ पद्धति नी अंदर आपणे उपयोग करीए छीए ए छे क्लोरोबेंजीन અને NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ 6 થી 8% સાંદ્રતા વાળું દ્રાવણ લેવામાં આવે છે। પ્રક્રિયા જે છે એ 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે કરવામાં આવે છે। હવે અહીંયા આપણને 1 મોલ દેખાઈ રહ્યો છે, પણ અહીંયા ટોટલ 2 મોલ વપરાય છે, અને અહીંયા આપણને પ્રથમ મળે છે એ છે સોડિયમ ફિનોક્સાઇડ, એટલે કે બેન્ઝીન ઉપર આપણને મળી જાય છે ONA। आने कहीशु आपणे सोडियम फिनोक्साइड, एटले आ मळे छे। आ प्रक्रियानी अंदर अहींयाथी ONA अहींया जईने HCl दूर नथी थतो, अहींया 2 मोल लेवामां आवे छे, एटले क्यांय आपणने पूछी ले तो अहींया NaCl अने H2O दूर थाय छे, नहीं के HCl दूर थाय छे। तो प्रथम स्टेप नी अंदर आपणने सोडियम फिनोक्साइड जे छे मळी जाय छे। હવે સેકન્ડ સ્ટેપ ની અંદર આપણે એને ફક્ત એસિડિક કરવાનું છે HCl વડે। HCl વડે એસિડિક કરી દઉં છું એટલે મને અહીંયા મળી જાય છે ફિનોલ, જે આપણી મુખ્ય નિપજ છે। અને અહીંયા દૂર થઈ જાય છે NaCl। તો તમે જોઈ શકો છો ખૂબ જ સિમ્પલ પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયાને આધારે આપણે સરળતાથી ફિનોલ જે છે બનાવી શકીએ છીએ। હવે અહીંયા યાદ એટલું રાખવાનું છે કે એનસીઆરટી ને આધારે તો આપણને આટલું જ આપેલું છે, પણ ક્યાંક બહારની એક્ઝામ ની અંદર પણ પૂછી શકે છે। તો ડાઉ પદ્ધતિ ની અંદર આડ નિપજ શું મળે છે, તો અહીંયા ઇથર, અને એમાં કયો મળે છે તો ફિનોક્સીબેન્ઝીન મળે છે। કેમનો મળે છે તો તમે અહીંયા જોઈ શકો છો, ક્લોરોબેન્ઝીન અને NaOH વચ્ચે પ્રક્રિયા કરીને જ્યારે આ બને છે ત્યારે બધો જ ક્લોરોબેન્ઝીન વપરાતો નથી, થોડો ક્લોરોબેન્ઝીન બાકી હોય છે। હવે આ થોડો જે ક્લોરોબેન્ઝીન બાકી છે એ આ સોડિયમ ફિનોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરી દે છે, એટલે આપણને અહીંયા મળે છે આ રીતે આ ક્લોરોબેન્ઝીન, અને અહીંયા હું લઈ લઉં છું એ જ રીતે સોડિયમ ફિનોક્સાઇડ, એટલે કે અહીંયા ONA। હવે એની અંદરથી આ NaCl દૂર થઈ જાય છે અને આ ઓક્સિજન સાથે આ જોડાઈ જાય છે, એટલે આપણને અહીંયા મળી જાય છે ઇથર આ રીતે, જેને આપણે કહીએ છીએ ફિનોક્સીબેન્ઝીન, અને આ હોય છે આડ નિપજ। પ્રક્રિયા પ્રતિવર્તી છે, એટલે જો મુખ્ય નિપજનું પ્રમાણ વધારું હોય તો શરૂઆતના જ પ્રક્રિયા મિશ્રણમાં આને ઉમેરી દેવામાં આવે છે। લસ એટેરેલના સિદ્ધાંત અનુસાર જેટલું આને ઉમેરશો એટલું આ બનશે, જેટલું આ બે બનશે એટલું જ ફિનોલ વધુ થશે। તો ક્યાંક તમને પૂછી શકે છે NCERT માં આપેલું નથી હોતું, તમારે તો ફક્ત આને ફોલો કરવાનું છે, આ MCQ માટે પૂછીએ તો જ, અને આમાં બી દૂર શું થશે તો NaCl નીકળી જાય છે। તો પ્રથમ પ્રક્રિયા જોઈ ફિનોલની બનાવટની, એ છે ડાઉ પદ્ધતિ। તો ડાઉ પદ્ધતિને આધારે તમને ક્વેશ્ચન પૂછી શકે છે, એકલો ક્વેશ્ચન 2 માર્કમાં બી આવી શકે છે। આ જ રીતે સેકન્ડ નંબર જોઈએ છે આપણે એ છે ક્યુમીન પદ્ધતિ। ક્યુમીન પદ્ધતિ, તો એની અંદર આપણે ક્યુમીન એટલે બેન્ઝીન ઉપર આપણે લઈએ છીએ આ રીતે CH
CH3 આને કહેવાય છે ક્યુમિન, અને ક્યુમિન નું બીજું નામ છે આઈસો પ્રોપાઇલ બેન્ઝીન, એટલે આને તમે આઈસો પ્રોપાઇલ બેન્ઝીન પણ કહી શકો છો. પ્રોપાઇલ એટલે ત્રણ કાર્બન છે, આઈસો એટલે સેકન્ડ નંબર નો, તો આ મિડલ કાર્બન સાથે બેન્ઝીન જોડાયેલો છે એટલે આને આઈસો પ્રોપાઇલ બેન્ઝીન પણ કહે છે. હવે આઈસો પ્રોપાઇલ બેન્ઝીન સાથે ઓક્સિડેશન કરવામાં આવે છે એટલે આપણે અહીંયા ઓટુ હવા પસાર કરવાની છે, ઓક્સિજન પસાર થાય એટલે પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. એટલે ક્યુમિન નું હવાની હાજરીની અંદર ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિડેશન થશે તો શું થશે, અહીંયાથી આ ઓક્સિજન આ કાર્બન અને હાઇડ્રોજનની જોડે આવી જાય છે, કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે. એટલે જો હું બંધારણ બનાવું તો આ રીતે જોવા મળશે, આ કાર્બન જે છે એની સાથે ઓક્સિજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. જો હું એને થોડું નીચે લખી રહ્યો છું જેથી તમને વધુ સ્પષ્ટ દેખાય, તો આ કાર્બનની જોડે ઓક્સિજન, ઓક્સિજન અને હાઇડ્રોજન, બે CH3 જે છે એમાંથી એક અહીંયા અને એક અહીંયા છે, જે આ બે CH3 છે. આ COOH એટલે કોઈ કાર્બોક્સિલિક એસિડ નથી, બરાબર છે, આ પેરોક્સાઇડ છે જેમાં બે ઓક્સિજન સાથે છે. એટલા માટે આનું નામ પૂછે તો આનું નામ છે ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. એટલે તમને અહીંયા ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ મળી જાય છે. હવે એની અંદર ફક્ત શું કરીએ છીએ આપણે, એસિડિક કરવાનું છે, સેમ કામ H+ ની હાજરીની અંદર, તો બીજું કંઈ જ નથી કરવાનું તમારે. તો આ જ રીતે H+ લઈ લો, પાણી બી લઈ શકીએ છીએ આપણે. તો અહીંયા શું થશે, આ OH જે દેખાય છે અહીંયાથી એ સીધો અહીંયા આવશે, અને આ આખું CH3COCH3 એટલે કે કીટોન આખો નીકળી જશે. તો હવે કીટોન કયો નીકળ્યો છે, તો અહીંયા તો બેન્ઝીન ઉપર આવી ગયું OH, એટલે આને આપણે કહી દઈએ છીએ ફિનોલ, અને નીકળી શું ગયું CH3CO. હવે CO તો ના નીકળે, ડબલ બોન્ડ સાથે નીકળશે એટલે CH3COCH3, એટલે અહીંયા નીકળી જશે એસિટોન, એટલે એસિટોન ત્યાં છૂટો પડી જાય છે, અને આ રીતે આપણને ફિનોલ જે છે એ મળી જાય છે. તો સેકન્ડ પ્રક્રિયા આપણે જોઈ છે એ છે ક્યુમિન પદ્ધતિ. તમને પૂછી શકે છે, આ પણ એકલી પ્રક્રિયા બે માર્ક માટે આપણને પૂછાય છે. હવે લઈએ છીએ ત્યારબાદ થર્ડ નંબર, એ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી અને એ પ્રક્રિયા કરવા માટે આપણે ડાયરેક્ટ બેન્ઝીન સલ્ફોનિક એસિડ બી લઈ શકીએ છીએ, અથવા પછી આપણે બેન્ઝીન માંથી તેને બનાવી પણ શકીએ છીએ. તમને એક્ઝામની અંદર પરિવર્તન પણ પૂછાય છે તો ત્યાં પણ તમે એને યાદ રાખી શકો છો. તો હવે લઈએ છીએ આપણે થર્ડ નંબર, એ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી. હવે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી બનાવવું હોય તો એના માટે આપણે લઈએ છીએ, જેમ કે મેં કીધું, એ અહીંયા હું લઈ લઉં છું બેન્ઝીન, બેન્ઝીન નું સલ્ફોનેશન કરવામાં આવે. સલ્ફોનેશન H2S2O7 વડે, જેને આપણે કહીએ છીએ ઓલિયમ. હવે સલ્ફોનેશન કરીએ એટલે SO3H સમૂહ બેન્ઝીન ઉપર આવી જાય, એટલે અહીંયા આવી જશે બેન્ઝીન ઉપર SO3H, અને આને જ કહેવાય છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેને ટૂંકમાં કહીએ છીએ આપણે BSA, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે બેન્ઝીન સલ્ફોનિક એસિડ આવી ગયા પછી જેમ ડાઉ પદ્ધતિમાં કામ કર્યું હતું તે જ કામ સેમ કરવાનું છે. હું લઈ લઉં છું અહીંયા NaOH. જો હું અહીંયા NaOH લઈ લઈશ તો આની અંદર શું થશે, તો અહીંયાથી NaHSO3 સીધો નીકળી જશે અને સીધો ફિનોલ બની જશે, પણ એવું નથી થવાનું.
એના માટે શું કરવામાં આવે છે, પ્રથમ સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતર થાય છે, અને સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતર થઈ ગયા પછી એને ફરીથી આપણે એસિડિક કરીએ છીએ. એટલે અહીંયા જ્યારે NaOH ઉમેરશો એટલે તમને અહીંયા મળી જશે ONA, તો આ મળી જાય છે. ફરી પાછું તમે આની અંદર યાદ રાખી શકો છો કે 2 મોલ NaOH નો યુઝ કરી શકાય છે અહીંયા, અને એની અંદરથી શું નીકળી જશે અહીંયાથી, તો સેમ વસ્તુ જે આપણે આગળ જોઈ ગયા હતા તે જ રીતે, કોઈ જ ફરક નહીં પડે. તો આની અંદરથી બી તમને શું નીકળતું જોવા મળશે, તો એક NaHSO3, એટલે કે તમને આ સીધે સીધું નીકળતું જોવા મળી શકે છે, અને બીજાની અંદર તમને શું મળી શકે, તો ONA સીધું બેન્ઝીન ઉપર મળી શકે છે. બુકને આધારે બધી વસ્તુનો ઉલ્લેખ નથી કરેલો એટલે આપણે દર્શાવી નથી રહ્યા. ત્યારબાદ એને એસિડિક કરી લો, એટલે H+ લઈ લો અથવા HCl લખી દો, કોઈ ફરક નથી પડતો. તો ડાઉ પદ્ધતિની જેમ જ તમને અહીંયા શું મળી જશે, તો ફિનોલ, તો ફિનોલ મળી જશે. આ H+ અને NaOH બંને એક સાથે પણ અહીંયા 1-2 કરીને લખી શકાય, જે NCERT માં આપેલું હોય છે. બંનેનો અર્થ એક જ છે. આને આધારે તમને લખાણમાં ખબર પડશે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં NaOH ઉમેરતા પ્રથમ સોડિયમ ફિનોક્સાઇડ મળે છે, ત્યારબાદ તેને એસિડિક કરતા તેમાંથી તમને ફિનોલ મળે છે. તો તમે ત્યાં યાદ રાખી શકો છો. અને હવે આવે છે લાસ્ટ નંબર, એ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે યાદ રાખવા માટે, કારણ કે ઘણા બધા ચેપ્ટરમાં આવે છે, ચેપ્ટર 10માં પણ આવે છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર પહેલા કેમ કઈ રીતે બનાવવામાં આવે છે, લઈએ છીએ આપણે પ્રથમ NH2 એમિનો બેન્ઝીન, અથવા એને કહીશું આપણે એનિલિન. તો એનિલિન લેવામાં આવે છે. એનિલિનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે, જેને કહેવાય છે NaNO2+2HCl, આ મિશ્રણને કહેવાય છે નાઇટ્રસ એસિડ, કારણ કે આમાંથી બને છે નાઇટ્રસ એસિડ. આ નાઇટ્રસ એસિડ નથી, નાઇટ્રસ એસિડ કોને કહે છે, તો HNO2 ને નાઇટ્રસ એસિડ કહે છે, યાદ રાખજો. પણ આ HNO2 શેમાંથી બને, તો HNO2 કોનું મિશ્રણ હોય છે, NaNO2+2HCl ને ભેગા કરો તો એમાંથી HNO2 છૂટો પડે. પ્રક્રિયા જે ખૂબ જ નીચા ટેમ્પરેચર 273 કેલ્વિન થી 278 કેલ્વિન, એટલે 0 થી 5 ડિગ્રી એટલા નીચા ટેમ્પરેચરે કરવામાં આવે છે, ત્યારે એની અંદરથી બને છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર, જેમાં ક્લોરીન છે તો ક્લોરાઇડ મળે છે આપણને. તો અહીંયા યાદ રાખી શકો છો, લખવાની રીતે એક કરતા વધારે છે, N double bond NCl, N triple bond NCl, અથવા પછી સિમ્પલ જ લખી શકો છો તમે N2+ અને Cl-, એ પણ કહી શકાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે. તો આ મળી જાય છે, અને ત્યારબાદ એમાં ફક્ત પાણી ઉમેરવાનું છે, H2O. જેવું પાણી ઉમેરી દઈશું પહેલા N2 દૂર થઈ જશે, ત્યારબાદ Cl આની અંદરથી H+ ને OH- નીકળવાના છે, તો H+ Cl ને લઈને નીકળી જશે, અને બચ્યો OH, એ OH આ બેન્ઝીન સાથે જોડાશે, એટલે આપણને અહીંયા મળી જશે ફિનોલ. તો ફિનોલ અહીંયા મળી જાય છે. તો અહીંયાથી ફરી એકવાર N2 નીકળી જશે, H2O છે, તેની અંદર 2 આયન છે, યાદ રાખજો, H+ OH- Cl H+ સાથે, અને આ OH અહીંયા આવવાનું છે, તો એ બનાવશે ફિનોલ. તો તમને અહીંયા ફિનોલ મળી જશે. તો આમ ફિનોલની બનાવટની અંદર ટોટલ 4 પ્રક્રિયાઓ છે, 4-4 પ્રક્રિયાઓ આપણે અહીંયા જોઈ લીધી છે, અને ખૂબ જ સરળ છે, સરળતાથી તમે યાદ રાખી શકો છો. અને બધી જ રિએક્શનો જે છે પરિવર્તન માટે, 1 માર્કના MCQ માટે ખૂબ જ અગત્યની હોય છે, અને જેટલી બની શકે એટલી તમે સમજીને એને યાદ રાખશો, તો કોઈ પણ પ્રક્રિયા એક્ઝામમાં પૂછશે તમને સરળતાથી તેનો ઉપયોગ કરી શકશો. હાલમાં ચેપ્ટરની શરૂઆતમાં બધી જ પ્રક્રિયાઓ આપણે સાથે જોઈ રહ્યા છીએ, પરિવર્તન, 1 માર્કના MCQ, પ્રક્રિયાઓ કઈ રીતે યાદ રાખવી એ પણ હું તમને શીખવાડીશ, જેથી કરીને કોઈ પણ પ્રક્રિયા તમે સરળતાથી યાદ રાખી શકો છો. હવે આપણે જોઈએ છીએ એ છે આલ્કોહોલની અંદર ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા વિશે. તો પ્રથમ આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ છીએ. કે આલ્કોહોલમાં ઉત્કલન બિંદુ,
तो अल्कोहल नी अंदर उत्कलन बिंदु केमनु नक्की थाय छे क्या आपने पूछी ले तो प्रथम एक ज प्रकार ना एटले के प्राथमिक प्रकार ना अल्कोहल नी वात करिए तो तेनी अंदर उत्कलन बिंदु नो क्रम कई रीते नक्की थाय छे तो प्रथम आपणे कही सकीए छे कि जेम कार्बन नी संख्या वधे જેમ જેમ કાર્બનની સંખ્યા વધશે એટલે આણ્વીય દળ વધે અને આણ્વીય દળ વધે એની સાથે જ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે અને પરિણામે ઉત્કલન બિંદુ વધે એટલે પ્રથમ યાદ રાખી શકો છો જેમ કાર્બનની સંખ્યા વધુ હશે તેમ ઉત્કલન બિંદુ વધારે હશે એટલે જો આપણે અહીંયા ઉદાહરણ લઈએ તો એમ કહી શકાય કે CH3OH એટલે કે મિથેનોલ કરતા વધારે હશે C2H5OH અને એના કરતા વધારે હશે C3H7OH એટલે મિથેનોલ કરતા ઇથેનોલ નું વધારે હશે ઇથેનોલ કરતા પ્રોપેનોલ નું વધારે હશે આ ક્યારે જ્યારે બધા એક જ પ્રકારના છે ત્યારની વાત છે આ બધા પ્રાથમિક આલ્કોહોલ છે કોઈ શાખા નથી આમાં હવે સેકન્ડ નંબર शाखा ने आधार बात करी आपने तो आपने कहे 1 डिग्री 2 डिग्री 3 डिग्री अल्कोहल तो शु करीश तो त्या तमे याद रखी सको छो कि जेम शाखा वधे तेम अबे जेम शाखा वधशे तेम शु थशे अंदर तो पहलू आंतर आणवीय अंतर वधे हवे आंतर आणवीय अंतर एटले अंदर अणु अणु वच्चे नुं जे अंतर छे ए वधवा लागशे सेकंड नंबर एनी साथे ज संपर्क सपाटी नुं क्षेत्रफळ घटे એટલે સંપર્ક સપાટી ઘટતી જશે હવે સંપર્ક સપાટી ઘટતી જશે અને અંતર વધતું જશે એટલે તેમની વચ્ચેના બળ જે છે એ બળની પ્રબળતા ભી ઘટતી જશે હવે બળને પ્રબળતા ઘટતી જાય તો એને તોડવા માટે ઓછી એનર્જી લાગે એટલે જેવું એને ગરમ કરવામાં આવે તરત જ તેમની વચ્ચેના બોન્ડ તૂટવા લાગે તો અહીંયા આપણે એમ બોલી શકીએ શાખા વધશે તેમ આંતર આણ્વીય અંતર વધે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે પરિણામે ઓછી ઉર્જાની જરૂર પડે ક્લિયર હવે ઓછી ઉર્જાની જરૂર પડે તો શાખા વધુ હોય તો શાખા વધુ શેમાં હોય તો 3 ડિગ્રીમાં હોય ત્યારબાદ 2 ડિગ્રી ત્યારબાદ 1 ડિગ્રીમાં હોય એટલે જો આપણને ત્યાંથી પૂછી લે તો આપણે સરળતાથી કહી શકીએ છીએ આ રીતે આના માટે જો ક્રમ કેવો હોય તો જેમ કે હું લઈ લઉં CH3 કાર્બન CH3 CH3 OH તો આ 3 ડિગ્રી છે CH3 CH2 CH CH3 OH તો આ 1 ડિગ્રી છે CH3 2 ડિગ્રી છે CH3 CH2 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 OH તો 1 ડિગ્રી છે બધાના આણ્વીય દળ સરખા છે આ બધાની અંદર આણ્વીય દળ સરખા છે કારણ કે બધાની અંદર કાર્બન મેં સરખા જ લીધા છે એટલે એમ કહી શકો છો આ બધા એકબીજાના સમ ઘટકો જ છે ફરક એટલો છે આ 3 ડિગ્રી છે આ 2 ડિગ્રી છે અને આ 1 ડિગ્રી છે જેટલી શાખા વધુ હશે એટલે અહીંયા તમે જોઈ શકો છો જેટલી શાખા વધુ હશે તેટલી જ ઉત્કલન બિંદુ કેવું હશે એનું ઓછું રહેશે કારણ કે આંતરાણ્વીય અંતર વધી રહ્યું છે અને સંપર્ક સપાટી ઘટી રહી છે બંધ નિર્બળ બની રહ્યો છે અને ઓછી ઉર્જાની જરૂર પડી રહી છે તો 3 ડિગ્રી કરતા સારો કોણ હશે 2 ડિગ્રી અને 2 ડિગ્રી કરતા સારો કોણ હશે તો 1 ડિગ્રી તો આ કેસની અંદર યાદ રાખી શકો છો 1 ડિગ્રી આલ્કોહોલ જે છે એનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે 2 ડિગ્રી કરતા અને ત્યારબાદ સૌથી છેલ્લું આવશે 3 ડિગ્રી આલ્કોહોલ તો તમે યાદ રાખી શકો છો આલ્કોહોલની અંદર હવે કમ્પેરિઝન તમને પૂછી શકે છે તો હવે કમ્પેરિઝન દાખલા તરીકે આલ્કોહોલ ઇથર
અને હાઇડ્રોકાર્બન. હવે આની અંદર તમને પૂછી લે તો યાદ રાખજો, આલ્કોહોલ જે છે, આલ્કોહોલ એટલે આપણે એની અંદર લઈએ છીએ ઓ એચ, જેમાં આની ઉપર માઇનસ ડેલ્ટા, આની ઉપર છે પ્લસ ડેલ્ટા. આલ્કોહોલ જે છે તેની અંદર હોય છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હાજર હોય છે. હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હાજર છે એટલે બંધને તોડવા માટે એનર્જી લાગવાની છે. જ્યારે ઇથરના કેસની વાત કરીએ આપણે, એટલે કે ઇથર લઈએ કે પછી આપણે હાઇડ્રોકાર્બન લઈએ, તો હાઇડ્રોકાર્બન અને ઇથર આ બંને કેસની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કેવો હોય છે? ગેરહાજર. એટલે ઇથરની અંદર કે હાઇડ્રોકાર્બનની અંદર ક્યાંય કોઈ જગ્યાએ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ નથી હોતો, અને એટલા માટે જ જ્યારે આ બંનેની કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ એ આ બંને કરતા ઊંચું હોય છે. એટલે ક્રમને આધારે પૂછે તો તમે યાદ રાખી શકો છો. ક્લિયર? તો અહીંયા આપણને મળશે આલ્કોહોલ, ત્યારબાદ ઇથર, અને ત્યારબાદ આપણે લઈએ છીએ હાઇડ્રોકાર્બન. તો તમને આ ક્રમને આધારે પણ ક્વેશ્ચન પૂછી શકે છે, તો ત્યાં તમે સરળતાથી યાદ રાખી શકો છો. તો તમને ઉત્કલન બિંદુને આધારે પૂછે છે તો આટલી વસ્તુઓ તમે ત્યાં સરળતાથી કહી શકો છો, અને ખૂબ જ ઈઝી છે, સરળતાથી તમે એને યાદ રાખી શકો છો. હવે વાત કરીએ છીએ આપણે એના પછી, એ છે દ્રાવ્યતા માટે. હવે દ્રાવ્યતાની અંદર અલગ અલગ રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે, તો તમે દ્રાવ્યતાની અંદર ખાસ યાદ રાખવાનું છે, કારણ કે કેટલીક વાર ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા બી સાથે પૂછી લે છે, તો ત્યાં તમારે યાદ રાખવું પડશે. એનો હું ઉદાહરણ બી તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. દ્રાવ્યતા, હવે દ્રાવ્યતાનો કેસ જે છે એકદમ ઉલટો છે. અહીંયા તમે યાદ રાખી શકો છો કે જેમ કાર્બનની સંખ્યા વધુ તેમ આણ્વીય દળ વધુ હશે તો દ્રાવ્યતા ઓછી થઈ જશે. એટલે ઉત્કલન બિંદુથી વિરુદ્ધ છે આ, સિમ્પલ યાદ રાખી શકો છો. તો આ કેસની અંદર CH3OH ની દ્રાવ્યતા સૌથી સારી હશે, ત્યારબાદ C2H5OH અને ત્યારબાદ C3H7OH, જે અહીંયાથી જોઈને જ ખબર પડી જાય. એટલે કોણ સરળતાથી દ્રાવ્ય થશે કે નહીં થાય એ તમને અહીંયાથી જ ખબર પડી જશે. હવે દ્રાવ્યતાની અંદર મેઇન વસ્તુ જે છે એ છે કે તમે પાણીમાં જેમ કે દ્રાવ્ય કરી રહ્યા છીએ, આલ્કોહોલ જે છે એ ધ્રુવીય છે, ધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય થાય તો પાણી બી ધ્રુવીય છે, તો આલ્કોહોલને તમે પાણીમાં મિક્સ કરો તો સરળતાથી એ દ્રાવ્ય થઈ જાય છે. હવે અહીંયા જ્યારે એને મિક્સ કરીશું ત્યારે શું થશે? તો મેઇન વસ્તુ, કોઈ પણ વસ્તુ પાણીમાં નાખવાથી જ્યારે દ્રાવ્ય થઈ જાય તો એના માટે જવાબદાર છે પાણીની અંદર હાઇડ્રોજન બંધ બનવું. પાણીનો પોતાનો હાઇડ્રોજન બનતો છે, પણ જે તમે ઉમેરી રહ્યા છો તેનો હાઇડ્રોજન બંધ પાણી સાથે બનવો જરૂરી છે. જેટલો સરળતાથી તે એની સાથે હાઇડ્રોજન બંધ બનાવી લેશે એટલો જે વધુ દ્રાવ્ય હશે. એટલે ત્યાં તમે યાદ રાખી શકો છો કે OH એ કેવો છે, ત્યાં તો ધ્રુવીય છે, પાણી બી ધ્રુવીય છે, તો બંને દ્રાવ્ય થવાના જ છે. તો સરળતાથી તમને ત્યાં આલ્કોહોલ જે છે પાણીમાં દ્રાવ્ય થયેલું જોવા મળશે. તો હવે દ્રાવ્યતા માટે કેટલાક પોઈન્ટ તમારે યાદ રાખવાના, જેમ કે મેં અહીંયા કહી દીધું તમને, એ પણ તમે યાદ રાખી શકો છો. હવે યાદ રાખી શકો છો આ કેસની અંદર જે ખાસ પૂછાય છે તમને, જેમ OH સમૂહની સંખ્યા વધુ તેમ દ્રાવ્યતા વધુ. હવે અહીંયા એવું થાય કે OH સંખ્યા વધારી દઈએ OH ની તો દ્રાવ્યતા કેટલા વધી રહી છે, કારણ કે જેટલા OH હશે તેટલા પાણીમાં હાઇડ્રોજન બંધ બનવાના હશે. એટલે કે જો હું અહીંયા લઈ લઉં C2H5OH, બીજું હું લઈ લઉં CH2CH2OH અને
ત્રીજું હું લઈ લઉં સીએચ થ્રી સીએચ સીએચ ટુ સોરી ઓએચ ઓએચ અને ઓએચ આ છે ઇથેન 1 2 ડાયલ આ છે ગ્લિસરોલ અથવા પ્રોપેન 1 2 3 ટ્રાયલ અને આ તો સિમ્પલ છે ઇથેનો તો હમણાં જે વસ્તુ કીધી છે યાદ રાખજો બધી જગ્યાએ લાગુ નહીં પડે જેનું ઉત્કલન બિંદુ વધુ હોય છે તેની દ્રાવ્યતા ઓછી હોય છે પણ આ દરેક જગ્યાએ સાચું નથી આ કેસની અંદર એ ખોટું પડી શકે છે જેટલા ઓએચ વધુ હશે ઉત્કલન બિંદુ ઊંચું હશે અને જેટલા ઓએચ વધુ હશે એટલી દ્રાવ્યતા બી વધુ હશે તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે એક ઓએચ છે અહીંયા અહીંયા બે છે ને અહીંયા ત્રણ છે તો આ કેસની અંદર દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ બંનેનો ક્રમ સેમ જ આવશે જે આ છે તમે યાદ રાખી શકો જ્યારે કાર્બનની સંખ્યાને આધારે કહીએ તો એની અંદર એવું નથી થવાનું તેમાં ઉત્કલન બિંદુ જેનું વધુ હશે તેની દ્રવ્યતા ઓછી થઈ જશે કારણ કે ત્યાં ઓએચ સરખા છે બધામાં એક જ ઓએચ છે જ્યારે આ કેસની અંદર એવું નથી તો અહીંયા તમે યાદ રાખી શકો છો તો બધાને ખ્યાલ આવી ગયો હશે અહીંયા આને જ આધારે તો તમારે યાદ રાખવાનું છે કે જેમ ઓએચની સંખ્યા વધુ તેમ દ્રાવ્યતા વધુ અને સાથે ઉત્કલન બિંદુ પણ વધુ હશે તો હાલમાં આપણે એના ભૌતિક ગુણધર્મો જે છે એ પણ સાથે જોઈ લીધા છે તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી છે એ છે ફિનોલની બનાવટ વિશે અને સાથે આપણે જોઈ લીધું છે આલ્કોહોલની અંદર એનું ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા કેમનું નક્કી થાય છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જેની અંદર આપણે આ જ રીતે બીજા એક નવા ટોપિક સાથે મળીશું.